नमस्कार विद्यार्थी मित्रों, रुद्र एज्युकेशन अंदर आपनु हार्दिक स्वागत है। आपने गया पीरियड नी अंदर शब्दालंकार विषय भण्या था मित्रों। जो तमारे शब्दालंकार विषय वधारे माहिती मेळवी होय तो ऊपर आई बटन ऊपर क्लिक करो अने नीचे जो एज अलंकार नी तमारे क्वीज रमी होय तो नीचे डिस्क्रिप्शन में जई अने तमारे ए क्वीज तमे रमी शको छो, बराबर। तो आज आपणे बीजा विभागनी अंदर अर्थालंकार विषे आपणे भणवा जई रह्या छीए। तो अर्थालंकारनी अंदर आपने खबर छे के अर्थ द्वारा जे चमत्कृति लावे जे शब्द ए अर्थालंकार छे। तो अर्थालंकारनी अंदर सौथी पहेलो अलंकार छे उपमा अलंकार। तो उपमा अलंकारना सौथी पहेला आपणे उदाहरणो बधा जोई लईए अने पछी आपणे एक एक उदाहरणो छे ए व्यवस्थित रीते समजता जईए जेथी करीने आपणने आ उदाहरणो उपरथी आपणने उपमा अलंकार छे ए व्यवस्थित रीते समजाय, बराबर। तो अहींया सौथी पहेलुं उदाहरण छे दमयंतीनुं मुख चंद्र जेवुं सुंदर छे। तो आपणने तरत ज प्रश्न थाय के दरेक वखते दमयंती केम? कदाच ए समयनी अंदर दमयंती छे ए श्रेष्ठ सन्नारी हशे, खूब ज रूपवान हशे, खूब गुणवान हशे, एटले व्याकरणकारोए एमने उदाहरण तरीके ए व्याकरणनुं ज्यारे सर्जन कर्युं हशे त्यारे एमणे आ दमयंतीने उदाहरण स्वरूपमां लीधी, बराबर। एटले आपणने पण ए समजवामां पण एटलुं सरळ रहे एटला माटे दमयंतीનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। तो जो चंद्रनी साथे एमनी सरखामणी करवामां आवी छे तो अहींया दमयंती छे ए उपमेय छे अने चंद्र छे ए उपमान छे, एटले उपमेयनी सरखामणी उपमान साथे करवामां आवी छे। बीजुं उदाहरण छे के शिशु समान गणी सहदेवने। तो जो आ खास उदाहरण छे ए खास समझवा जेवुं छे। जो अहींया उपमेय अने उपमाननो ख्याल विद्यार्थी मित्रोने जल्दी आवतो नथी जेथी करीने ए उपमा अलंकार छे ए केवो पड़े छे? खोटो पड़े छे। पहला उदाहरण व्यवस्थित रीते समझवानुं छे। जो अहींया शिशु समान गणी सहदेवने, तो अहींया सहदेव छे ए उपमेय छे अने शिशु छे ए उपमान छे, बराबर। तो अहींया जो उपमेय अने उपमान, तो अहींया उपमा उपमेय छे ए प्रथम नथी, पहेलुं छे उपमान छे शिशु छे ए, अने उपमेय कोण छे? तो के सहदेव छे। तो सहदेवने नाना बाळक जेवो गण्यो छे, एनी सरखो गण्यो छे, एनो समान गण्यो छे एटले। अने ત્રીજું ઉદાહરણ છે કે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો। તો અહીંયા આપણે ખબર છે કે લાકડી હોય એકદમ સીધી હોય એના જેમ જ આ ડોહો છે એ એની જેમ ચાલવા લાગ્યો। મેં તમને અગાઉના પીરિયડની અંદર પણ એ જ્યારે છકડો પાણી પંથો ઘોડો થયો એવી વાત કરી, બરાબર। આપણે માય ડિયર જયુની વાત જીવ વાર્તા સંગ્રહની, તો જીવ વાર્તા સંગ્રહની અંદર છકડો નામની સરસ મજાની વાર્તા છે, તો એ વાર્તાનું આ સરસ મજાનું ઉદાહરણ છે। તો અહીંયા જોઈ લઈએ આપણે હવે, બરાબર। સમજાણો હવે તમે કે ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ આપણે કોને કહેશું વિદ્યાર્થી મિત્રો? તો એની પણ આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ। તો પ્રથમ ઉદાહરણ મેં તમને આપ્યું કે દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું સુંદર છે, બરાબર। તો અહીંયા ઉપમેય છે તો ઉપમેય કોણ છે? તો કે જેની સરખામણી કરવામાં આવી હોય તે। તો અહીંયા જેની સરખામણી એટલે કોની સરખામણી કરવામાં આવી છે? દમયંતીના મુખની। કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો કે ચંદ્ર સાથે। તો એ ચંદ્ર છે એ ઉપમાન કહેવાય કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે, એટલે કે ચંદ્ર। અને સાધારણ ધર્મ એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે રહેલ જે સમાન ગુણ છે, તો કે ગુણ કેવો છે? તો કે સુંદર, બરાબર। તો એ સાધારણ ધર્મ થયું। અને ઉપમાવાચક શબ્દ એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી દર્શાવનાર જે શબ્દ છે એટલે કે જેવું, બરાબર। જેવું, જેવા, જેવો, સિંહ, માફક, સમૂહ, સમોવડું, સરખું, સમાન વગેરે જેવા ઉપમાવાચક શબ્દો જે આવે છે એને આપણે ઉપમાવાચક શબ્દ કહીએ છીએ। તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે હવે જો આપણે વ્યાખ્યા તારવી હોય મિત્રો, તો આપણે કેવી રીતે વ્યાખ્યાને તારવી શકીએ, કેવી રીતે એનો શાબ્દિક જે અર્થ છે એ સમજી શકીએ? તો કે જ્યારે કોઈ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે। એટલે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થતી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે। તો હવે તમને આ ઉદાહરણ ઉપરથી સૌથી પહેલો અર્થાલંકારનો ઉપમા અલંકાર તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે, બરાબર વિદ્યાર્થી? આપણે
બીજા અલંકારનો જે અર્થાલંકારનો જે બીજો પ્રકાર છે એ તરફ આગળ વધીએ તો બીજો અલંકાર છે રૂપક અલંકાર. અહીંયા ધ્યાન આપજો, સૌથી પહેલા આપણે ઉદાહરણની વાત કરીએ કે બપોરે એક મોટું શિકારી કૂતરું છે. જો અહીંયા રૂપક અલંકાર એટલે ઉદાહરણ પરથી આપણે ખ્યાલ આવશે, બપોરે એક મોટું શિકારી કૂતરું છે, દમયંતીનું મુખ તો ચંદ્ર છે, ત્રીજું ઉદાહરણ છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. તો જો ત્રણેય ઉદાહરણ પરથી આપણે ખ્યાલ આવે કે બપોરે એક મોટું શિકારી કૂતરું છે, તો અહીંયા બપોરને શિકારી કૂતરા સાથે સરખાયું, દમયંતીનું મુખ તો ચંદ્ર છે. જો પહેલા ઉદાહરણમાં આપણે શું જોયું હતું ઉપમા અલંકાર કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, અને અહીંયા તો દમયંતીનું મુખ તો ચંદ્ર છે એટલે એનું મુખ જ ચંદ્ર છે, સમજાય છે? એટલે ચંદ્રને જો કે દમયંતીના મુખને જો બંને કેવું છે, સરખું છે. છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, તો અહીંયા છકડો જે વાહન છે એ કેવો થઈ ગયો, ઘોડા જેવો. પાણી પંથો જેમ પાણીનો પંથ દોડતો હોય એવી જ રીતે એ દોડતો થયો છે, બરાબર. તો હવે આપણે આ ત્રણ ઉદાહરણો છે એ ત્રણ ઉદાહરણ ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે ઉપમેય અને ઉપમાન કેવા છે, એક જ બતાવે ત્યારે, જો એક જ બતાવે ત્યારે રૂપક અલંકાર બને છે. તો આ ત્રણ ઉદાહરણ ઉપરથી તમને ખ્યાલ આવ્યો છે બરાબર કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે, તો અહીંયા ઉપમેય ઉપમાન કેવા છે, એક જ બતાવે ત્યારે રૂપક અલંકાર બને છે. તો આ બીજો પ્રકાર છે એ આપણે શું ભણ્યા, તો કે રૂપક અલંકાર ભણ્યા. તો રૂપક અલંકાર તમને આ ત્રણ ઉદાહરણ અને આ વ્યાખ્યા ઉપરથી સંપૂર્ણ રીતે સમજાયો છે, બરાબર. ત્રીજો પ્રકાર છે ઉત્પ્રેક્ષા, તો એ પણ આપણે ઉદાહરણ દ્વારા જ સમજશું. અહીંયું જાણે હિમાલય, જો અમુક આપણને ઉદાહરણ ઉપરથી જ ખ્યાલ આવે છે, અહીંયું જાણે હિમાલય, થાય છે મારી નજર જાણે હરણ, અને આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના. જો અહીંયા ઋતુનું પણ વર્ણન છે, ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, તો આ ત્રણ ઉદાહરણની અંદર એક ખાસ શબ્દ તમે નોંધ્યો હશે કે આ દરેક ઉદાહરણની અંદર જાણે 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 એમ ત્રણ વખત એ જાણે શબ્દનું પુનરાવર્તન થયું છે દરેક ઉદાહરણની અંદર. તો આપણને એમ લાગે છે કે જો આપણે શોર્ટકટ એક કી માઇન્ડની અંદર ફિટ કરવી હોય તો એવી કરી શકીએ કે જ્યાં જ્યાં જાણે ત્યાં ત્યાં ઉત્પ્રેક્ષા. તો આપણે તરત ખ્યાલ આવે છે કે જાણે શબ્દ જ્યાં આવતો હોય ને ત્યાં મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર જ હોવો જોઈએ. તો જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક છે, જો રૂપક અલંકારની અંદર એક જ છે એમ બતાવે છે, એક જ છે એમ બતાવે છે, એક છે એમ નથી કહેતો, એક જ છે એમ બતાવે, અને જ્યારે અહીંયા ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એમાં કોઈ ફેરફાર નથી, એટલે અહીંયું જાણે હિમાલય. એટલે હિમાલયને જુઓ, કેમ કે એની વિશાળતાની વાત કરી છે, હિમાલય જેટલો પહાડ જેટલો વિશાળ છે એટલી જ હૃદયની વિશાળતા છે. એટલે જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. તો આ ત્રણ ઉદાહરણ ઉપરથી પણ તમને આ ખ્યાલ આવ્યો હશે. એટલે આ અલંકારમાં જાણે, રખે, શકે, શું, લાગે, દિશે વગેરે જેવા શબ્દો છે એ આ અલંકારની અંદર વપરાય છે. પરીક્ષાની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે પરીક્ષાની અંદર જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ પૂછાય અને એ ઉદાહરણની અંદર જ્યાં આપણને જાણે શબ્દ નજરે પડે, શકે શબ્દ નજરે પડે કે દિશે શબ્દ નજરે પડે, એટલે તરત જ આપણે આંખો મીચીને આ અલંકાર છે એ નક્કી કરી લેવાનો છે કે ઉત્પ્રેક્ષા અલંકાર છે, બીજો એક પણ અલંકાર નથી. તો આવી નાની નાની જે શોર્ટકટ કી છે એ જો આપણે યાદ રાખીએ તો આપણને અલંકાર છે એ સમજવા અઘરા પડતા નથી. તો હવે ચોથા પ્રકારની વાત કરીએ તો એ છે વ્યતિરેક અલંકાર, બરાબર. શું છે વ્યતિરેક અલંકાર? એ પણ આપણે ઉદાહરણ દ્વારા જ સમજૂતી એની પ્રાપ્ત કરી લઈએ કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. પહેલા આપણે બધા ઉદાહરણ જોઈ લઈએ અને પછી એક એક ઉદાહરણને વ્યવસ્થિત રીતે સમજતા જઈએ. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. ત્રીજું ઉદાહરણ છે, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો, માળીનો મેઘ બારે માસરે. તો આ ત્રણ ઉદાહરણ ઉપરથી જ આપણને ખ્યાલ આવે. જો વ્યતિરેક એટલે શબ્દની અંદર જ એનો અર્થ છે, જ્યાં શબ્દનો અતિરેક કરવામાં આવ્યો હોય, જે આપણે સંધિ છૂટી પાડીએ વ્યતિરેક, તો અતિરેક શબ્દ આપણને સંભળાય છે કે જ્યાં શબ્દનો શું કર્યો હોય, અતિરેક કર્યો હોય,
વધારે પડતું કંઈક કહેવા આપણે માંગતા હોઈએ અથવા તો વાક્યની અંદર એ વધારે પડતું કંઈક કહેવામાં આવ્યું હોય મિત્રો, તો એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ। તો હવે એક એક ઉદાહરણને આપણે સમજીએ। જો દમયંતી સોરી સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માને, તો જો અહીંયા સુદામાનો વૈભવ, સુદામાના વૈભવની તો આપણે ખબર છે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતા, એની પાસે કશું જ ન હતું, પણ અહીંયા સુદામાનો વૈભવ છે કુબેરના વૈભવ કરતા પણ કેવો બતાવવામાં આવ્યો છે, શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે। એટલે અહીંયા અતિરેક કર્યો છે, નકર કુબેર ભંડારી કહેવાય આપણને ખ્યાલ છે, પણ કુબેર કરતા પણ વધારે શ્રેષ્ઠ જો કોઈનો વૈભવ હોય તો એ સુદામાનો વૈભવ છે। બીજા ઉદાહરણને સમજીએ કે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે। આપણે આકાશનો પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે ખીલેલો હોય, ચાંદની રેલાવતો હોય, અને એ ચાંદની આપણે શીતળ ચાંદનીને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને ખૂબ જ એ જોવું પણ ગમે છે, એટલું નિહાળવું પણ ગમે છે। એટલે અહીંયા આપણને દમયંતીના મુખ આગળ, હવે દમયંતી હવે એ ચંદ્ર કરતા પણ કેટલી સુંદર છે, હવે તમે વિચાર કરી લો કે એના મુખ આગળ ચંદ્રનું તેજ પણ જો નિસ્તેજ લાગતું હોય તો અહીંયા કંઈક અતિરેક કર્યો હોય એવું લાગે છે। ત્રીજું ઉદાહરણ પણ એટલું જ સરસ છે, માના વાત્સલ્યના પ્રેમની વાત છે એની અંદર, કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો। જો આકાશની અંદર વાદળી છે એ વર્ષા ઋતુની અંદર આપણને ખબર છે કે એ સરસ મજાના એના અમૃત જેવા છાંટણાઓ ધરતી પર એ વરસાવીને જતી રહે છે, પણ અહીંયા માનવ પ્રેમ છે જે માળીનો મેઘ છે એ તો બારે માસ વરસતો રહે છે। કેમ કે પહેલી તો ઋતુ પ્રમાણે ની વાત છે કે ઋતુ જ્યારે આવે ત્યારે જ વરસે છે, પણ અહીંયા માનવ જે વાત્સલ્ય પ્રેમ છે એ વાત્સલ્ય પ્રેમ તો અંધરાધાર બારે માસ વરસે છે, તો અહીંયા અતિરેક કરવામાં આવ્યો છે। તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે હવે કે વ્યતિરેક અલંકાર છે એ કોને કહેવાય છે, કોને કહેવાય છે, બરાબર। તો અહીંયા આપણે આ ત્રણ ઉદાહરણો પરથી આપણે વ્યાખ્યા પણ એવી જોઈ લઈએ કે ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ એટલે કે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે। એટલે આપણે ઉપરના જે અલંકાર ભણ્યા ઉપરનો એની અંદર પણ આપણે નાની એવી શોર્ટકટ કી જોઈ હતી કે જ્યાં જ્યાં જાણે ત્યાં ત્યાં ઉત્પ્રેક્ષા, તો અહીંયા પણ એવી એક નાની એવી શોર્ટકટ કી છે કે જ્યાં જ્યાં અતિ ત્યાં ત્યાં। પાંચમો પ્રકાર છે અનન્વય અલંકાર। તો સૌથી પહેલા આપણે ઉદાહરણ તરફ ધ્યાન આપજો, માં તે માં બીજા બધા વગડાના માં, બધા ઉદાહરણો જોઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ। મહાત્મા ગાંધી એટલે મહાત્મા ગાંધી, ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, મનેખ જેવા મનેખને કપરો ગાળ આવ્યો છે। તો આ ચાર ઉદાહરણો ઉપરથી આપણને અનન્વય અલંકાર છે એ વ્યવસ્થિત રીતે સમજાય છે। જો અહીંયા માં તે માં, જો અહીંયા માની સરખામણી માં સાથે જ કરી છે, માં એટલે માં, બીજા બધા વગડાના માં, મહાત્મા ગાંધી એટલે મહાત્મા ગાંધી। જો મહાત્મા ગાંધી એક જ આવો શ્રેષ્ઠ સત્ય અને અહિંસાનો પૂજારી આ જગતની અંદર થઈ શકે, એટલે મહાત્મા ગાંધી એટલે મહાત્મા ગાંધી, એની સાથે બીજા એના તોલે કોઈ ના આવી શકે, અને ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો। હવે તમને એમ થતું છે આ ગીલાનો છકડો શું છે, માય ડિયર જયુની વાર્તાનું એક આ પાત્ર છે, છકડો નામની એક સરસ મજાની વાર્તા છે એ આ વાર્તાનું ગીલો છે એ પાત્ર છે, એટલે ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો, એના છકડા સાથે કોઈ ના આવી શકે, રમ રમાટી બોલાવે અને એમ કહે છે ને કે જાંબાળા કોપાળા તગડી ભળી અને ભાવનગર, એવું એક વાક્ય છે એની અંદર એ પુનરાવર્તન પાયમાં કરે છે। ચોથું ઉદાહરણ છે મનેખ જેવા મનેખને પણ કપરો કાળ છે એ આવ્યો છે। તો જો આ ઉદાહરણ ખાસ આપણે સમજવાનું છે, મેં તમને અર્થાલંકારની અંદર જ્યારે કહ્યું, અર્થાલંકારની અંદર જ્યારે કહ્યું હતું ને કે ભાઈ જ્યારે જેવા જેવો જેવી જો બીજા અલંકારોની અંદર આવે ત્યારે મિત્રો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે મનેખ જેવા મનેખને, જો અહીંયા જેવા શબ્દ આવ્યો છે ઉપમાવાચક શબ્દ છે, પણ અહીંયા મનેખ જેવા મનેખ એટલે માણસ જેવા માણસને પણ કપરો કાળાયો છે, માણસ છે એ એને એની સાથે જ સરખાવવામાં આવ્યો છે, બરાબર। તો આ ઉદાહરણ છે આપણે ખાસ સમજવાનું છે કે જેવો શબ્દ ભાળીને આપણે ઉપમા અલંકાર છે એ લખી દેવાનો નથી, એ ખાસ નોંધવા જેવી બાબત છે। એટલે ઉપમેયની સરખામણી ખુદ ઉપમેય સાથે થાય, જો અહીંયા માં તેમાં માની સરખામણી માં સાથે, મહાત્મા ગાંધીની સરખામણી મહાત્મા ગાંધી સાથે, છકડાની સરખામણી છકડા સાથે, અને માણવની
સરખામણી છે એ માનવ સાથે કરવામાં આવી, એટલે ઉપમેયની સરખામણી ખુદ ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનંતવય અલંકાર છે એ બને છે। તો હવે આ ઉદાહરણ પરથી તમને અનંતવય અલંકાર પણ સમજાઈ ગયો હશે। એના પછી છઠ્ઠો પ્રકાર છે અતિશયોક્તિ અલંકાર। અતિશયોક્તિ અલંકાર જો આમ તો શબ્દના અર્થની અંદર જ સમજાય છે, અતિશયોક્તિ જ્યાં કંઈક અતિ આપણે કહીએ ને કે અતિને ગતિ ન હોય તો અહીંયા કંઈક અતિની વાત કરવામાં આવી હશે। તો પહેલું ઉદાહરણ છે સીમમાં આગ જળતી હતી, વૈશાખ મહિનો હતો, જો સીમમાં આગ જળતી હતી। સૌથી પહેલા આપણે બધા ઉદાહરણ જોઈ લઈએ અને પછી એની વાત કરીએ। કાચે તે તાતણે હરિજીએ બાંધી, કોઈ સ્ત્રીના મુખને જોઈને કહે તે તો ચંદ્ર છે ચંદ્ર। તો આ ત્રણ ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આમાં અતિશયોક્તિ અલંકાર છે એ બને છે। સીમમાં આગ જળતી હતી, તો જો અહીંયા આગ એ ઉપમાન છે અને વૈશાખ મહિનો હતો એટલે આપણને ખબર છે કે ગરમીનું વાતાવરણ હોય, ઉનાળાની ઋતુ ચાલતી હોય એટલે ગરમી છે એ ઉપમેય છે। જો ઉદાહરણની અંદર આ જ સમજવાની બાબત છે, ઉપમેય અને ઉપમાન સમજાઈ જાય એટલે આપણને અલંકાર છે એ સ્વાભાવિક રીતે સમજાઈ જાય, પણ ઉપમેય ને ઉપમાય ન ઉપમાન ન સમજાય ત્યાં સુધી આપણને અલંકાર સમજાતો નથી। મોટા ભાગે વિદ્યાર્થીઓને વ્યાકરણની અંદર કંટાળો જ આવતો હોય છે, કેમ કે કંટાળા વાળો વિષય પાછો રસનો વિષય નથી। જો સરસ મજાની આમ કંઈક ઉર્મિ કાવ્ય ગવાતું હોય તો એમાં આપણને રસ પડે પણ વ્યાકરણમાં રસ ન પડે મિત્રો। તો એ ઉપમેય ને ઉપમાય ઉપમાન સમજાઈ જાય તો આપણને વ્યાકરણ છે એ ખૂબ જ સરળતાથી સમજાય છે। તો કાચે તે તાતણે હરિજીએ બાંધી, જો કાચો તાતણો, હવે આપણે ખબર છે કે હવે કાચો ઋણો દોરાનો તાતણો હોય એમાં કંઈ કોઈ બંધાય નહીં, એ તો સ્વાભાવિક છે તે તૂટી જતો હોય છે બરાબર। એટલે કોઈ સ્ત્રીના મુખને જોઈને કહે છે કે તે તો ચંદ્ર છે ચંદ્ર। જો મુખને જોઈ, અહીંયા સ્ત્રીની વાત કરવામાં નથી આવી પણ એના મુખની વાત કરે તો ચંદ્ર છે ચંદ્ર। તો આ ત્રણ ઉદાહરણ પરથી આપણે વ્યાખ્યા પણ જોઈ લઈએ। ટૂંકમાં ઉપમાન અને ઉપમેયને એ ગળી જાય છે, ટૂંકમાં ઉપમાન છે શું કરે છે, ઉપમાન છે ઉપમેયને ગળી જાય છે। એટલે કહી શકાય કે જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે। તેના પછીનો પ્રકાર છે મિત્રો શ્લેષ અલંકાર, સાતમો પ્રકાર છે શ્લેષ અલંકાર। સૌથી પહેલા ઉદાહરણો જોઈએ અને ઉદાહરણો ઉપરથી આપણે વ્યાખ્યા તરફ જઈએ। તો પહેલું ઉદાહરણ છે કે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે। જો રમણી એટલે સ્ત્રીની વાત છે, રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે। સૌથી પહેલા બધા ઉદાહરણો જોઈ લે પછી સમજૂતી મેળવીએ। રવિ નિજ કર તેની પર ફેરવે છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે। તો શ્લેષ અલંકારમાં સ્વાભાવિક રીતે જે ઉદાહરણ આપ્યા છે કે કોઈ કથન હોય એની અંદર એક શબ્દના બે અર્થ થતા હોય, ખાસ ધ્યાન રાખજો કે એ શબ્દની અંદર શું થતું હોય, એક જ શબ્દના બે અર્થ થતા હોય। આપણે જ્યારે સૌથી પહેલો શબ્દાલંકાર છે એ શબ્દાલંકારના પ્રકારો જોયા, એ શબ્દાલંકારની અંદર આપણે યમક ભણ્યા હતા। યમકની અંદર આપણે ખબર છે ને કે જવાની તો જવાની છે એવું ઉદાહરણ મેં તમને આપેલું, તો એમાં આપણે ખબર છે કે જવાની જવાની એમ બે શબ્દો આપેલા હતા અને બે શબ્દોના અલગ અલગ અર્થ થતા હતા। પણ અહીંયા મિત્રો એવું નથી, અહીંયા એક જ શબ્દ છે એના બે અર્થો છે। તો પહેલું ઉદાહરણ છે કે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે, તો જો અહીંયા રાગ એટલે સ્નેહ થાય અનુરાગ થાય। બીજો અર્થ છે રાગ એટલે કંઠની મધુરતા, કોકિલ કંઠી એવો સરસ મજાનો મધુર રાગ, તો અહીંયા રાગના બે અર્થ છે તો એ શ્લેષ અલંકાર બન્યું। બીજું ઉદાહરણ છે કે રવિ નિજ કર તેના પર ઉપર ફેરવે છે, તો અહીંયા રવિ એટલે સૂર્ય આપણને ખબર છે અને રવિ એક નામ છે તો અહીંયા રવિના બે અર્થ થયા। પણ એના એ જ વાક્યની અંદર તમે જુઓ કે કર શબ્દ આપેલો છે, તો કર એટલે કિરણ થાય અને બીજો અર્થ છે કર એટલે હાથ હસ્ત, તો એ પણ શ્લેષ અલંકાર બને છે। ત્રીજું ઉદાહરણ છે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો જો અહીંયા પાત્ર એટલે વાસણ થાય અને એક પાત્ર એટલે એક વ્યક્તિ થાય। પછી પાણી એટલે જળ અને બીજો અર્થ છે પાણીનો શક્તિ, તો અહીંયા વાક્યની અંદર કે પંક્તિની અંદર એક જ શબ્દ આપેલો છે છતાં એના બબ્બે અર્થ થાય છે। તો જ્યાં આવા બે અર્થ થતા હોય એવા વાક્ય કે કથનને કે ઉક્તિમાં
જે આવનાર શબ્દો છે એ શ્લેષ અલંકાર બને છે। તો જ્યારે કોઈ પંક્તિ કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થતા હોય, એના દ્વારા કોઈ ચમત્કૃતિ છે એ ઉત્પન્ન થતી હોય, તો મિત્રો એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ। બરાબર, તો આ સાતમો અલંકાર શ્લેષ અલંકાર એ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે। એના પછી આઠમો પ્રકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર। જો વ્યાજ સ્તુતિ અલંકાર એનો પણ અર્થ આપણે સમજી લઈએ। બરાબર, અહીંયા જો વ્યાજ એટલે બહાનું, બરાબર, સ્તુતિ એટલે સ્તુતિ, એટલે અહીંયા બહાના દ્વારા કંઈક, બહાના દ્વારા કંઈક સ્તુતિ કરવામાં આવી હોય એવો કંઈક એનો અર્થ, શાબ્દિક અર્થ એવો કંઈક થાય છે। તો ઉદાહરણ દ્વારા જ આપણે એની સમજૂતી મેળવી લઈએ કે કૃષ્ણ છે મહાચોર। જો વાક્યમાં ખૂબ ધ્યાન આપજો, ઉદાહરણ ઉપર ખૂબ ધ્યાન આપજો, તો જ તમને છે એ વ્યાજ સ્તુતિ અલંકાર છે એ સમજાશે। બરાબર, એટલે કૃષ્ણ છે મહાચોર, સ્મરણથી ચોરી લે પાપ જન્મોના। જો બીજા વાક્યની અંદર આપણને શું સમજાવે છે, તો સ્મરણથી ચોરી લે પાપ જન્મના, બધા ઉદાહરણો જોઈ લે પછી આપણે એક એક ઉદાહરણને સમજતા જઈએ। શું એનું રૂપ, કંદર્પતે કઈ વિષાદમાં। ત્રીજું ઉદાહરણ છે વાહ પહેલવાન, પાપડ તોડી નાખ્યું। તો આ ત્રણે ત્રણ ઉદાહરણ પરથી આપણે ખ્યાલ આવે છે કે હાડું પહેલા વખાણ કરે છે અને પછી નિંદા કરે છે, એટલે વખાણના નામે નિંદા અને નિંદાના નામે વખાણ, એવું કંઈક આપણને આમાં સમજાવે। તો હવે વ્યવસ્થિત રીતે સમજી લઈએ, જો કૃષ્ણ છે મહાચોર, તો કૃષ્ણને અહીંયા ચોર કીધા એટલે એની નિંદા કરી, અને પછી બીજા વાક્યમાં તરત કીધું કે સ્મરણથી ચોરી લે પાપ જન્મોના। તો ખાલી માત્ર જો એનું સ્મરણ આપણે કરીએ, હૃદયથી એનું સ્મરણ કરીએ, તો આપણા જન્મ જન્માંતરના પાપ છે એ શું કરે છે, બાળી નાખે છે, હરી લે છે, હરણ કરી લે છે। બરાબર, તો અહીંયા પહેલા નિંદા કરવામાં આવી અને પછી કૃષ્ણના વખાણ કરવામાં આવ્યા। બીજા ઉદાહરણમાં એ જ રીતે કે શું એનું રૂપ, જો અહીંયા કીધું કે શું એનું રૂપ, એટલે આપણે કહે કે હારું કેટલું મધુર રૂપ છે। આપણે પેલી દમયંતીનું જોયું ને કે દમયંતીનું રૂપ, દમયંતીનું મુખ છે કેવું છે, ચંદ્ર જેવું સુંદર છે। તો આપણે ત્યાં પણ રૂપના વર્ણનની વાત કરેલી, અહીંયા પણ કીધું કે શું એનું રૂપ, એટલે રૂપ અહીંયા કેટલું સુંદર છે રૂપ। કંદર્પ કઈ વિષાદમાં, અહીંયા કંદર્પ એટલે કામદેવ, આપણે ખબર છે કે કામદેવ છે એટલા રૂપાળા, હે, સ્વર્ગમાં રહેવા વાળા। હવે આપણને ખબર છે કે એના રૂપ સાથે તો કોણ આવી શકે, પણ અહીંયા તો શું એનું રૂપ, તો અહીંયા તો બીજાના રૂપની વાત કરી કે એના એના રૂપની આગળ કંદર્પતે કઈ વિષાદમાં આવી, કે અહીંયા કામદેવ છે એ પણ એની આગળ કશું જ ન કહી શકાય। તો પહેલા એના રૂપનું વર્ણન કર્યું અને પછી શું કરી, નિંદા કરી। ત્રીજા ઉદાહરણમાં પણ એ જ રીતે વાહ પહેલવાન, આપણે કહીએ ને કે વાહ પહેલવાન, આમ બોડીગાર્ડ હોય તો આપણે પહેલવાન કહીએ છીએ ને કે વાહ પહેલવાન, અને પછી તરત જ તેની નિંદા કરી કે પાપડ તોડી નાખ્યો। હવે પાપડ આપણે ખબર છે કે સામાન્ય વ્યક્તિ પણ છે એ તોડી શકે છે, તો અહીંયા નિંદાના નામે વખાણ અને વખાણના નામે નિંદા જ્યાં થતી હોય મિત્રો, ત્યાં વ્યાજ સ્તુતિ અલંકાર બને છે। હવે લાસ્ટ અને અંતિમ જે પ્રકાર છે એને પણ આપણે જોઈ લઈએ, અને જે અલંકાર છે નવમો અલંકાર છે સજીવારોપણ અલંકાર। જો સજીવારોપણ, તો સજીવનું આરોપણ એવો શાબ્દિક અર્થ છે। તો સૌથી પહેલા આપણે ઉદાહરણો જોઈ લઈએ, પછી આપણે એક એક ઉદાહરણને સમજી અને પછી આપણે વ્યાખ્યા તરફ જઈશું। પથ્થર થરથર ધ્રુજે, આપણે ખબર છે કે બજારની અંદર ગમે ત્યાં પથ્થરો પડ્યા હોય તો એ પથ્થર કાંઈ એમને એની જાતે એ ધ્રુજતા નથી, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ખસેડવા પડે છે, જો કે રસ્તામાં નડતો હોય તો એને પણ ખસેડવો પડે છે, અને ક્યાંક ઇમારતમાં ચણતરમાં કામ લેવો હોય તો પણ એને આપણે ઉપાડીને ત્યાં મૂકવો પડે છે, એની જાતે એ ચલાયમાન થતો નથી। પણ અહીંયા તો પથ્થર થરથર ધ્રુજે છે એવું બતાવવામાં આવ્યું છે, માટીનું આ ખોરડું ઘસઘસાટ ઉમટતું હતું, ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય। એના પછી ઉદાહરણ સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ, શું થયું, પડખું ફરીને સૂઈ ગઈ, સડક એટલે રસ્તો। તો આ ચારે ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા કંઈક નિર્જીવ વસ્તુ છે એને એને સજીવ બતાવવામાં આવી છે। એક એક ઉદાહરણને સમજીએ કે પથ્થર થરથર ધ્રુજે, પથ્થર ખરેખર ધ્રુજતા નથી પણ અહીંયા એને ધ્રુજતા હોય એવું બતાવવામાં આવ્યું છે, માટીનું આ ખોરડું ઘસઘસાટું હતું, તો આપણે ખબર છે કે માટીનું ખોરડું છે એ કંઈ ઊંઘે નહીં, નિર્જીવ વસ્તુ છે, પણ અહીંયા કલ્પના કરવામાં આવી છે, ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય। તો હવે ઘડિયાળના કાંટા ઉપર સમય છે તો ખબર છે, ટાઈમ ઇઝ ઓલવેઝ રનિંગ, આપણને ખબર છે સમય સતત દોડતો રહે છે,
એટલે ઘડિયાળના કાંટા પર હાઈફા કરે. હવે એ ઘડિયાળ છે એ આપણે ખબર છે કે નિર્જીવ છે, કાંટા છે એ નિર્જીવ છે, તો અહીંયા નિર્જીવને સજીવ કલ્પા છે, કેમ કે એની અંદર પાવર પૂરી ને આપણે, એટલે એ સતત ને સતત ચલાવ્યમાં રહે છે. એટલા માટે હવે સડક પણ પડખું ફરીને સુઈ ગઈ છે. છેલ્લું ઉદાહરણ પણ આપણે એ રીતે જોયું કે રસ્તો છે એ પણ આમ પડખું ફરીને સુઈ ગયું છે, બરાબર. તો અહીંયા સજ નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. તો જ્યારે જ્યારે સજીવ નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલા વિભાગની અંદર આપણે શબ્દાલંકાર જોયો અને બીજા વિભાગની અંદર આપણે અર્થાલંકારના બધા જ પ્રકારોની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નીચે કોમેન્ટ બોક્સની અંદર જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો. જે જો ક્વિઝ આપેલી છે, આપણે પહેલા વિભાગની અંદર પણ એ વાત કરેલી હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ એ આ ક્વિઝ છે એ રમી ચુક્યા છે, તો તમે પણ આ સરસ મજાની ક્વિઝ છે એ તમે રમી શકો છો. એમાં ઘણા બધા જ અલંકારોના ઉદાહરણો પણ મૂકેલા છે અને એ ઉદાહરણો દ્વારા જો તમે ક્વિઝ રમશો તો તમારી અંદર વ્યાકરણ શીખ્યાનો સંતોષ છે એ તમને ચોક્કસ મળશે. વિદ્યાર્થી મિત્રો,